શ્રેણિકનો વ્યસ્ત શોધવા કરતાં શ્રેણિકનો વ્યસ્ત ક્યારે શોધી ન શકાય અથવા ક્યારે તે અવ્યાખ્યાયિત છે તે શોધવાની કોશિશ કરવી વધુ રસપ્રદ છે. અને જો ચોરસ શ્રેણિક હોય જેના માટે વ્યસ્ત ન મળે, જેના માટે વ્યસ્ત અવ્યાખ્યાયિત છે, તેને અસામાન્ય શ્રેણિક એટલે કે સિંગ્યુલર મેટ્રિક્સ કહે છે. હવે આ અસામાન્ય શ્રેણિક કેવો દેખાય તે વિચારીએ. અને તે શ્રેણિક વડે દર્શાવાતા જુદા જુદા પ્રશ્નો પર કઈ રીતે લાગુ પાડી શકાય તે જોઈએ. સરળતા માટે આપણે અહીં 2x2નું ઉદાહરણ લઈશું, પરંતુ કોઈ પણ ચોરસ શ્રેણિક લઈ શકાય. ધારો કે તેના ઘટકો એ, બી, સી અને ડી છે. હવે આ શ્રેણિકનો વ્યસ્ત શું થશે? અહીં શ્રેણિકનો વ્યસ્ત બરાબર 1/ તે શ્રેણિકનો નિશ્ચાયક ગુણ્યા સહ અવયવ જ. આ કિસ્સામાં આ બંને ઘટકોની અદલાબદલી કરો, ડી એ, અને પછી આ બંને ઘટકોનું નેગેટિવ લો, -b - c, તો તે કંઈક આ પ્રમાણે થશે. હવે આ આખી પદાવલી અવ્યાખ્યાયિત ક્યારે થશે? મેં અહીં કઈ સંખ્યાઓ લીધી છે તે મહત્વનું નથી. જો મારી પાસે કોઈ સંખ્યાઓ હોય જે આ વ્યાખ્યાયિત કરે, આપણે તેની અદલાબદલી કરીએ અથવા આપણે તેને નેગેટિવ બનાવીએ, તેનાથી પદાવલીનો આ ભાગ બદલાશે નહીં. પરંતુ જો આપણે તેને 0 વડે ભાગીએ, જો આ શ્રેણિક એનો નિશ્ચાયક 0 હોય તો અહીં પ્રોબ્લેમ થઈ શકે. જો શ્રેણિક એનો નિશ્ચાયક 0 હોય તો અને તો જ એનો વ્યસ્ત A-1 અવ્યાખ્યાયિત છે. તેને વિચારવાની બીજી રીત, જો કોઈ પણ શ્રેણિકનો નિશ્ચાયક 0 હોય તો તે શ્રેણિક અસામાન્ય શ્રેણિક બને, તેનો વ્યસ્ત ન મળે અથવા તેનો વ્યસ્ત અવ્યાખ્યાયિત છે. હવે નિશ્ચાયક 0 થાય તેનો અર્થ શું થયો અને તેનો વ્યસ્ત શા માટે ન મળે? અહીં આ કિસ્સામાં 2x2ના શ્રેણિકનો નિશ્ચાયક શું થશે? અહીં આ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર AD-BC, તે AD-BC થશે. જો આ નિશ્ચાયક 0 હોય તો આ અસામાન્ય શ્રેણિક છે અથવા તેનો વ્યસ્ત ન મળે. હવે જો AD-BC અથવા A/B = C/D, મેં બંને બાજુ બી અને ડી વડે ભાગાકાર કર્યો. જો એ અને બી નો ગુણોત્તર સી અને ડીના ગુણોત્તરને સમાન હોય તો તેનો વ્યસ્ત ન મળે. અથવા જો આપણે બંને બાજુ સી અને ડી વડે ભાગીએ તો A/C = B/D થશે. અહીં બંને બાબતો સમાન છે. જો આ સાચું તો આ સાચું. હવે તેને કઈ રીતે પ્રશ્નો સાથે સંબંધિત કરી શકાય તે વિચારીએ. ધારો કે આ શ્રેણિક સુરેખ સમીકરણના પ્રશ્નને દર્શાવે છે, તો આપણે તેને અહીં આ પ્રમાણે લખીએ. તે સુરેખ સમીકરણના પ્રશ્નને દર્શાવે છે. A/B/C/D (XY) આ પ્રમાણે = EF. આ પ્રમાણે જો મારી પાસે આ શ્રેણિક સમીકરણ હોય જે આ સુરેખ સમીકરણ પ્રશ્નને દર્શાવે, તો તે સુરેખ સમીકરણ પ્રશ્ન A×X + B×Y = E અને તેવી જ રીતે C×X + D×Y = F માં રૂપાંતરિત થશે. હવે આપણે એ જોવા માંગીએ છીએ કે આ બંને ક્યાં છેદશે,
જે તેનો ઉકેલ થશે તે આ સમીકરણનો સદિશ ઉકેલ થશે। આ બંને રેખાઓ કેવી દેખાશે તે આકૃતિની મદદથી સમજીએ અને તેને માટે તેને વાય અંતઃખંડ સ્વરૂપમાં ફેરવીએ। તો હવે અહીં આ કિસ્સામાં વાય બરાબર શું થાય? વાય ઇક્વલ ટુ માઇનસ એ બાય બી ઇન્ટુ એક્સ પ્લસ ઈ બાય બી। બંને બાજુથી એ એક્સને બાદ કરો અને પછી બંને બાજુ બી વડે ભાગો તો તમને અહીં આ મળે। તે જ પ્રમાણે આપણે આ સમીકરણને પણ વાય અંતઃખંડ સ્વરૂપમાં ફેરવીએ માટે વાય ઇક્વલ ટુ માઇનસ સી બાય ડી ઇન્ટુ એક્સ પ્લસ એફ બાય ડી। હવે જો અહીં આ સાચું હોય, આ સાચું હોય તો અહીં આ બંને સમીકરણો કેવા દેખાશે એ વિચારીએ। આપણે કહ્યું કે જો આ સાચું હોય તો અહીં વ્યસ્ત ન મળે અને આ અસામાન્ય શ્રેણિક બને। જો તેનો વ્યસ્ત ન મળે તો તમે બંને બાજુ વ્યસ્ત ગુણીને આ સમીકરણનો ઉકેલ ન મેળવી શકો, કારણ કે તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી। જો હવે આ સાચું હોય તો તેનો વ્યસ્ત ન મળે તો આ સમીકરણના પદોમાં તેનો અર્થ શું થાય? જો એ બાય બી બરાબર સી બાય ડી હોય તો આ બંને રેખાનો ઢાળ સમાન થશે। આ બંને પદાવલીઓ જુદી જુદી હોય તો તેના વિશે આપણે શું જાણી શકીએ? આ બંને રેખાઓનો ઢાળ સમાન છે અને વાય અંતઃખંડ જુદા જુદા છે તો તેઓ એકબીજાને સમાંતર થશે અને એકબીજાને ક્યારેય ન છેદે। આપણે હવે તે દોરીને સમજીએ। આ મારા અક્ષો છે, તેઓ ધન સંખ્યા ન પણ હોય, અહીં આ ઋણ સંખ્યા છે માટે હું તેનો ઋણ ઢાળ દોરીશ। અહીં આ પ્રથમ રેખા છે અને તેનો વાય અંતઃખંડ ઈ બાય બી થશે। આ રેખા અહીં છે અને આ બીજી રેખા તેની ઉપર હશે કે નીચે તે આપણને ખબર નથી, પરંતુ તે સમાંતર થશે અને તે કંઈક આ રીતની દેખાશે અને તેનો વાય અંતઃખંડ એફ બાય ડી થશે। તે અહીં આ સમીકરણ છે। ઈ બાય બી અને એફ બાય ડી બંને અલગ છે, પરંતુ બંને રેખાનું સમીકરણ સમાન છે, તેઓ એકબીજાને સમાંતર થશે અને ક્યારેય ન છેદે, તેનો ઉકેલ ખરેખર ન મળે। જો એ બાય બી બરાબર સી બાય ડી હોય તો ખરેખર તેનો ઉકેલ ન મળે। તમે તેને આદેશની રીતે કરો અથવા સુરેખ સમીકરણોને ઉમેરી કે બાદ કરીને કરો તો પણ તેનો ઉકેલ ન મળે કે જ્યાં આ બંને રેખાઓ છેદે છે। અસામાન્ય શ્રેણિકને જોવાની એક રીત કે તમારી પાસે સમાંતર રેખાઓ છે, પરંતુ હવે તમે કહેશો કે જો E બાય B બરાબર F બાય D હોય તો બંને રેખાઓ છેદશે। જો આ અને આ સમાન હોય તો આ બંને રેખાઓ સમાન થશે, તેઓ ફક્ત છેદશે જ નહીં પરંતુ તેઓ અનંત જગ્યાએ છેદશે, પરંતુ તો પણ તેની પાસે અનન્ય ઉકેલ ન હશે। આ સમીકરણનો કોઈ ઉકેલ નથી, તે x અને y ની દરેક કિંમતો માટે સાચું છે। હવે શ્રેણિકોને આ પ્રશ્ન પર લાગુ પાડી શકાય। જો બે રેખાઓ સમાંતર હોય અથવા બે રેખાઓ તદ્દન સમાન હોય તો આ શ્રેણિક અસામાન્ય શ્રેણિક થશે। તેઓ સમાંતર છે અને એકબીજાને છેદતી નથી, અથવા તેઓ તદ્દન સમાન રેખાઓ છે અને એકબીજાને અસંખ્ય બિંદુઓ પાસે છેદે છે। તેનો અર્થ એ થયો કે એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી। હવે આપણે તેને સદિશોના સુરેખ સંયોજન એટલે કે લિનિયર કોમ્બિનેશન સંદર્ભે વિચારીએ અને તેને આ પ્રમાણે લખી શકાય। હું તેને અહીં આ પ્રમાણે લખી શકું, સદિશ એસી, સદિશ એસી ઇન્ટુ એક્સ પ્લસ સદિશ બી ડી, સદિશ બી ડી ઇન્ટુ વાય ઇક્વલ ટુ સદિશ ઈ એફ, સદિશ ઈ એફ। હવે આપણે તેના વિશે વિચારીએ, શું ત્યાં સદિશ એસી અને સદિશ બી ડીના સંયોજનો મળે
કે જેના બરાબર સદિશ ઈએફ થાય અહીં તેનો વ્યસ્ત ન મળે, કારણ કે તેનો નિશ્ચાયક ઝીરો છે. જો એ બાય સી બરાબર બી બાય ડી હોય તો જ તેનો નિશ્ચાયક ઝીરો થાય. હવે એ બાય સી બરાબર બી બાય ડી તેનો અર્થ શું થયો? આપણે અહીં તેને દોરીએ. હું ફક્ત પ્રથમ ચરણમાં જ દોરીશ. આપણે અહીં તેને આ રીતે દોરીશું. પહેલા આપણે સદિશ એસી લઈએ. પહેલા આપણે આ સદિશ લઈએ. આ એ છે અને આ સી છે, માટે આ બિંદુ અહીં આવશે અને સદિશ એસી કંઈક આવો દેખાશે. હવે સદિશ બીડી કેવો દેખાશે? આપણે જાણીએ છીએ કે આ શ્રેણિકનો નિશ્ચાયક ઝીરો છે, માટે એ બાય સી બરાબર બી બાય ડી અથવા સી બાય એ બરાબર ડી બાય બી. તેનો અર્થ એ થયો કે આ બંને સદિશોનો ઢાળ સમાન છે. જો તે બંને ઉગમ બિંદુમાંથી શરૂ થાય તો તે બંને સમાન દિશામાં જશે. તેમનું મૂલ્ય અલગ હોઈ શકે પરંતુ તેઓ એક જ દિશામાં જાય છે. ધારો કે આ બિંદુ બી છે અને આ બિંદુ ડી છે, માટે તે બિંદુ અહીં આવશે અને સદિશ બી ડી કંઈક આ રીતનો દેખાશે. જો અહીં આ સાચું હશે તો તેઓ એક જ દિશામાં જશે. આ બંને સદિશો એકબીજા પર ઓવરલેપ થશે. તેની દિશા આ સદિશની દિશાની જેમ જ હશે પરંતુ તેમનું મૂલ્ય અલગ હશે. તેમનું મૂલ્ય સમાન પણ હોઈ શકે. હવે આ સદિશ ઈએફ ક્યાં આવશે તે જોઈએ. આપણે કેટલાક યાદચ્છિક બિંદુઓ લઈ શકીએ. અહીં આ ઈ છે અને આ એફ છે, માટે તે બિંદુ અહીં આવશે અને સદિશ ઈએફ કંઈક આ રીતનો દેખાશે. જો આ બંને સદિશો એક જ દિશામાં હોય પરંતુ તેમનું મૂલ્ય કદાચ અલગ હોઈ શકે, તો શું કોઈક રીતે આ બંને સદિશોનો સરવાળો કે બાદબાકી કરવાથી આ સદિશ મળે? તમે આ સદિશનું મૂલ્ય વધારીને તેને ઉમેરી શકો અને આ રેખાની સાથે ખસી શકો. તમે કોઈ પણ સદિશ મેળવી શકો. આમાંથી કોઈ પણ સદિશના ગુણક ઘણા બધા છે, પરંતુ આ બંને સમાન દિશામાં છે, માટે તમે કોઈ પણ સદિશ અલગ દિશામાં ન મેળવી શકો. જો આ સદિશ અલગ દિશામાં હોય તો તેનો ઉકેલ અહીં મળે નહીં. જો આ બંને સદિશની જેમ જ અહીં આની દિશા પણ સમાન હોય તો તેનો ઉકેલ મળશે, જ્યાં તમે આ બંનેનું માપ વધારી શકો. અહીં એક્સ અને વાયના પદમાં અનંત ઉકેલ ગણ મળે. પરંતુ જો આ સદિશ થોડો પણ આ દિશાના સંદર્ભમાં અલગ હોય તો તેનો ઉકેલ ન મળે. આ સદિશ અને આ સદિશનું કોઈ પણ સંયોજન ન મળે જેથી તમે તેને ઉમેરો તો આ સદિશ મળે. તેને વિચારવાની બીજી રીત કે જ્યારે તમે આ બંને સદિશોનો સરવાળો લો તો બીજો સદિશ મેળવવા તમારે થોડું તે દિશામાં અને થોડું બીજી દિશામાં જવું પડે. જો બંને સદિશો એક જ દિશામાં હોય તો બીજો સદિશ મેળવવાની કોઈ રીત નથી. આશા રાખું કે તમને અસામાન્ય શ્રેણિકનો ખ્યાલ આવી ગયો હશે, જેનો તમે વ્યસ્ત શોધી ન શકો. જ્યારે તેનો નિશ્ચાયક શૂન્ય થાય ત્યારે તેનો વ્યસ્ત શોધી ન શકાય. જો તમે સદિશના પ્રશ્નને જુઓ તો સદિશોનું સંયોજન કરવાથી આ સદિશ મળે એવો કોઈ ઉકેલ નથી, અથવા તેનો ઉકેલ ગણ અનંત છે અને બે રેખાઓનું છેદબિંદુ શોધવા માટે પણ તે સમાન બાબત જ થશે. જો અહીં નિશ્ચાયક શૂન્ય હોય તો તે સમાંતર રેખાઓ થશે અથવા સમાન રેખાઓ થશે.